હવે મીઠો માવો શું છે એ તમને આગળ તો હું બતાવીશ જ, પણ એકચ્યુઅલમાં એમ જો કે સૌરાષ્ટ્ર બાજુ એને થાબડી કહે, પછી અમુક જગ્યાએ બરફી કહે, પણ આ જગ્યાએ મીઠો માવો કહેવામાં આવે છે. ઘણા વર્ષોથી અહીંયા ચલણ છે મીઠો માવાનું રાજા રજવાડા ટાઈમથી. અને નો ફૂડ નો એસેન્સ, કોઈ જાતનો કલર કે આર્ટિફિશિયલ કલર કે આ રીતે કોઈ વસ્તુ અમે ઉપયોગ નથી કરતા આની અંદર, જે છે નેચરલ છે. અલગથી ખાલી ઘી છૂટું પાડ્યું, વધારાનું ઘી છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને અમે જે અત્યારે ત્રાપજ ગામમાં. આ જગ્યાએ છે ને અમે જ્યાં અત્યારે શૂટ કરવા આવ્યા છીએ ને ત્યાં મીઠો માવો સૌથી વધારે પ્રખ્યાત છે. હવે મીઠો માવો શું છે એ તમને આગળ તો હું બતાવીશ જ, પણ એકચ્યુઅલમાં એમ જો કે સૌરાષ્ટ્ર બાજુ એને થાબડી કહે, પછી અમુક જગ્યાએ બરફી કહે, પણ આ જગ્યાએ મીઠો માવો કહેવામાં આવે છે. ઘણા વર્ષોથી અહીંયા ચલણ છે મીઠો માવાનું રાજા રજવાડા ટાઈમથી, પણ 40 વર્ષ જૂની તો આ પેઢી છે. અને એક્ઝેક્ટ લોકેશન આ શું કહેવાય ગોપાલભાઈ? ભાવનગર તળાજા હાઈવે. ભાવનગર તળાજા હાઈવે હાઈવે ઉપર જ આ જગ્યા આવે ભગવતી માવાવાળા ત્રાપજ ગામ. અને રેગ્યુલર ગરમા ગરમ લાઈવ અહીંયા માવો બનાવવામાં આવે છે. અને બહુ સારી એવી ફેટનું દૂધ હોય છે જેમાંથી ઘી છૂટું પડે અને કણીદારી આખો માવો તૈયાર થાય છે. કેવી રીતે તૈયાર થાય છે અને ટેસ્ટમાં કેવું છે આગળ જઈને તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. નામ સાહેબ તમારું? મારું નામ અમિત વ્યાસ. અમિતભાઈ, આ ચૂલો અત્યારે પ્રગટાયો એવું છે ને? ચૂલો ચાલુ કર્યો આપણે. કેટલો જૂનો છે આ પ્રોક ચૂલો? ચૂલાને લગભગ 7 વર્ષ જેવું થઈ ગયું છે. બરાબર. મારી પાસે બે આવા મશીન છે, એક અહીંયા છે એક અહીંયા છે. ઓકે. બે મશીન. ઓકે. અને મારી પેટી 40 વર્ષ જૂની છે. આની પહેલાં અમે લાકડાથી કામ કરતા, દેશી બાવળના લીમડાના લાકડા લાવીને એનો ભઠ્ઠો પાડીને એની ઉપર કામ કરતા. બરાબર. પણ સમયની સાથે આધુનિકરણ આવતા આ મશીન અમારે વસાવવું પડ્યું. બરાબર. મશીનની સુવિધા, ફાયદો એ છે કે અમને એક એક માણસ કામ કરી શકે, બે ત્રણ માણસોની જરૂર ના પડે. ધુવાળો નહીં ઓછો, પોલ્યુશન ઓછું થાય, સાથે સાથે આપણે અનુકૂળતા પ્રમાણે કામ થાય છે. બરાબર. અને ક્વોલિટી અમે મેન્ટેન કરી રાખીએ છીએ, ભલે મશીનનો ઉપયોગ કરીએ પણ ક્વોલિટીમાં અમે કોઈ જાતનો એડજસ્ટમેન્ટ નથી, કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અને નો ફૂડ નો એસેન્સ, કોઈ જાતનો કલર કે આર્ટિફિશિયલ કલર કે આ રીતે કોઈ વસ્તુ અમે ઉપયોગ નથી કરતા આની અંદર. ઓકે. જે છે નેચરલ છે. આપ જોઈ શકો છો દૂધ અત્યારે ઉકળી રહ્યું છે. 1.5 કલાક પહેલાં મેં ભાઈને ફોન કર્યો હતો એટલે એમને વચ્ચેથી પ્રોસેસ થોડીક અટકાવી લીધી હતી. સૌથી પહેલાં આમાં શું પડે? દૂધ પડે. સૌથી પહેલાં દૂધ પડે. દૂધ ઉકળે એટલે એની અંદર એના પ્રમાણની અંદર ખાંડ આવે. આ જે કલર છે એ નેચરલ? નેચરલ નેચરલ, આમાં કોઈ એસેસ કે કોઈ કલર નથી આની. ઓકે. ઉકળીને આ કલર આવે? ઉકળીને આ કલર આવે. અને દૂધ જે છે એ સારી ક્વોલિટીનું વાપરતા હોઈએ છીએ, ઊંચા ફેટનું, સારા એસએલએફનું. બરાબર. તો એના હિસાબે અમને આ નેચરલિટી કલર મળી ગયો છે. ઓકે. અને આને અહીંયા શું કહેવામાં? માવો. અહીંયા અમે એનો ત્રાપજો મીઠો માવોનું નામ. અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ નામ આપવામાં આવે. રાજકોટ, જામનગર, પોરબંદર એ બધા થાબડી થાબડી ગઈ. હા. પછી સુરેન્દ્રનગર, આચી તેજી એ બધા ગામડાની અંદર લાટો કે લાટો. અમે અહીંયાનું મેન નામ છે મીઠો માવો. મીઠો માવો, રાપજનો મીઠો માવો. કારણ કે રાપજના આરે આ મીઠો માવોની કથા જોડાયેલી છે. હા, આજકાલનો નહીં, આ એ 100 વર્ષથી મીઠો માવો બને. બરાબર. હવે એનો ટાઈમિંગ શું હોય છે? રોજ આપણે ફ્રેશ આવી રીતે રોજ ફ્રેશ બનતા હોય છે. સવારે 7:30 થી લઈને 11 વાગ્યા સુધી મશીન ચાલતું હોય છે. ઓકે. 11:30 આસપાસ તમને ગરમ માવો મળી જતો હોય છે. બરાબર. અને એટલો જ માવો બનાવવાનો હોય કે અમારા કસ્ટમરને અમે પહોંચી વળીએ. બરાબર. અમે એક રોજનો માવો રોજ વેચે એટલો જ માવો બનાવીએ. અંદાજે રોજ કેટલો આપણે? રોજે અમે 15 કિલો માવો બનાવતા. 15 કિલો. ઓકે. અને એ જ 15 કિલો માવો વેચવાનો. બરાબર. સ્ટોક નહીં, કોઈ આગળ પાછળ નહીં. ઓકે. આજનો માવો બે દિવસે આપી દેવો એવું નહીં. રોજ જેટલો જેટલો ઘરે કસ્ટમરને જરૂર પડતી હોય એટલો જ માવો બનાવતો. આ કેટલી વાર પ્રોસેસ ચાલશે? હા, અત્યારે ઓલરેડી તો 3 કલાક થઈ ગઈ છે. હા. અને હજી 1.25 કલાક ચાલશે બીજું. ઓકે. એટલે 4-4.25 કલાકે માવો બનતો હોય છે. અચ્છા. 15 કિલો માવો બનાવવા માટે 4.25-4.5 કલાકનો
એવરેજ આવતી હોય. ઓલી ખાંડ જે નાખી દીધી કે હજી નાખવાની? નહીં, નાખવાની બાકી છે. ઓકે, હજી આ દૂધ નાખશું આપણે. હા, આંડો ભરીને દૂધ પીડ્યું છે. એ આ થોડું કુકડે પછી? હા, આ આંડો ભરીને દૂધ છે. હા હા, અને દૂધની ક્વોલિટી તમે જોઈ શકો છો. સામાન્ય દૂધની અંદર આંગળી બોલો તો પલળતી નથી, અમારી આંગળીમાં મય ચોંટી જતું હોય. સારા ઊંચામાં ફેટનું દૂધ વાપરતા હોઈએ છીએ અમે, એટલા માટે. હવે હજી 20 મિનિટ આ પ્રોસેસ ચાલશે, પછી આપણે હાંડો નાખશું એટલે બીજી 20 મિનિટ બીજી લાગશે. જો આ 20 મિનિટ જેવું થયું છે અને પાછું હવે એમાં દૂધ ઉમેરે છે. થોડુંક ઓલું ઉકળી જાય પછી પાછું ઉમેરવાનું. થોડું ઉકળી જાય, તાવડો હોય નાનો, હા, 20 લિટર નો તાવડો કહેવાય, એટલે બહાર છલકાય નહીં, ઉભરાય નહીં. હા, ઉભરાય નહીં એટલા માટે. હવે હવે આપણે નાખી દઈશું એમાં ખાંડ. ઓકે, આ દૂધના પ્રમાણની ખાંડ હોય છે. ઓકે, અંદાજે દૂધ કેટલું હશે અને ખાંડ કેટલી હોય? 60 લિટર દૂધ છે. હા, અને 2 કિલો ને 400 ગ્રામ ખાંડ છે. ઓકે, હવે પાછું આને ઉકળવા દેવા? હવે આને પાછું ઉકળવા દેશું આપણે. એને કેટલો સમય લાગે? હજી 20-25 મિનિટ બીજી 20-એક મિનિટ બીજી વહી જશે. ઓકે, આ સફેદ પેંડા છે ને? આ સફેદ પેંડા છે. પછી આની પછી એક પ્રોડક્ટ હોય છે આપણી થાબડી પેંડાની. થાબડી પેંડા હવે બનશે પછી. આ રેગ્યુલર, હા, આમાં નો કલર, નો એસેન્સ, નો એલચી, કશું જ નહીં. અમારા સ્પેશિયાલિટી આ પેંડામાં, વ્હાઇટ પેંડાની સ્પેશિયાલિટી છે અમારી, કે આમાં કોઈ જાતનું એડિશનલ નહીં, કોઈ વસ્તુ નહીં, એકદમ નેચરલ. દૂધ અને ખાંડ સિવાય કશું જ નહીં આની અંદર. હવે માવો પાકી ગયો છે. આ ચૂલો બંધ કરી દીધો, ચૂલો બંધ કરી દીધો છે. હવે અને જે છે એ કોઈ પણ વસ્તુ નાખ્યા વગરનો નેચરલી દાણો પડશે. એમાં દાણો પડશે? હા, ફટાકડીનો યુઝ કર્યા વગરનો, ફટાકડીનો યુઝ કર્યા વગરનો દાણો પડશે. સમજો, આ વસ્તુ આપ જોઈ રહ્યા છો કે ઉપર ઘી આવી ગયું છે. હવે એ એક વસ્તુ મને જણાવજો કે આ ઘી આપણે આમાં ઉમેર્યું નહોતું, રાઈટ ને? હાજી, તો આ આમાંથી બનીને છૂટું પડ્યું છે. હા, જેમ કે જે અમે વસ્તુ ઉપયોગ કરીએ, દૂધનો જે ઉપયોગ કર્યો છે, એ સારામાં ઊંચામાં ફેટનો દૂધનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ભેંસના દૂધનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલા માટે જેનું ફેટ સારા હોય ને એનું આ ઘી નીકળી આવે છે. બરાબર, જેમ કે 9 ફેટનું દૂધ લીધું તો એ પ્રમાણનું ઘી નીકળશે, અને એને લીધે જ આ કણી પડે ને. હા, આ દૂધના નેચરલિટી અને સારા એવા ફેટના હિસાબે જ આ કણી પડતી હોય છે. હા હા, હવે એને કડાઈમાં કાઢી લેશું. હવે આને કડાઈમાં કાઢીને પાછો પકાવશું આપણે. ઓકે, સાથે સાથે કડાઈની અંદર ઘી પણ આવી જશે અને ઘીની અંદર જ પાકશે માવો. બરાબર, જો આ આ અલગથી ખાલી ઘી છૂટું પાડ્યું, આ વધારાનું, વધારાનું ઘી છે. મીઠો માવો આપણો આવી ગયો છે, નજીક આવી જાઓ. જો આ ઘી છે, ઘીથી લથપથ છે ભાઈ. અને મેં આની પહેલાં આવો વિડીયો બનાવ્યો છે કુવાડવા ગામનો, જો આ કણીદાર થાબડી આ રીતની જ આપણે બતાવી હતી, રેડી છે. આની અંદર કોઈ કલર એસન્સ નથી નાખવામાં આવતું, અને મેં આની પહેલાંય કીધું છે, ઘણા લોકો એમ કહેતા હોય છે, તમે કોઈ બી કંદોઈને પૂછશો ને, જે સારા અનુભવી કંદો હોય એને તમે પૂછો ને, કે સારું એકદમ ભેંસનું ફેટવાળું, બહુ સારી ફેટવાળું દૂધ હોય ને તો એમાં કણી એમને પડી જાય, એમાં ફટકડી નાખવાની જરૂર નથી પડતી. આ ઘી એની રીતે જ છૂટું પડ્યું છે, આમાં કોઈ ઘીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. એટલે એમાં એમ કીધું, દૂધ ઉપર ઘણીવાર ફેર પડતો હોય, ઘણીવાર અમુક દૂધ એવા હોય તો એમાં ઘી છૂટું નથી પડતું,
અને ત્યારે ઘણી વાર આવી રીતના કણીદારી નો બન્યું હોય તો એમાં ફટકડીનો ઉપયોગ કરવો પડે. એ ભાઈએ સ્ટાર્ટિંગમાં જે બતાવ્યું ઓલું દૂધમાં આંગળી રાખીને, એ હકીકતે મને નવીન લાગ્યું ભાઈ, કે ખરેખર આપણે ઘરે જે દૂધ તો યુઝ કરતા હોય એ તો આમ જલ્યો કોઈ દિવસ એવી રીતના ચોટી ન જાય, આ તો મલાઈ જેવું આખું ચોટી જ જાય દૂધ. ચાલો હવે સાહેબ, હવે ઠંડી થઈ ગઈ છે, ગરમમાં ગરમ હતી એટલે અમે જરાક વાર્તા કરી. મોઢામાં મૂકતા હોય તો ગરમ ગરમ છે અને કણીદાર જે છે એનાથી મજા આવે છે ભાઈ ખાવાની. તમને એમ થાય ખાધા જ કરવી, ખાધા જ કરી મજા આવી. અને ગામે ગામે ખાવા પીવાની રીત નામ બધું ફરી જાય. મને મીઠો માવો એટલે ખ્યાલ નહોતો, અહીંયા આવ્યા પછી આ જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ તો અમારી સાઈડ આ રીતનું બનતું જોઈએ એમ. પણ અહીંયા મીઠો માવો કહેવામાં નામ છે ને થઈ જાય. હવે અમે આગળ ખાવાની મજા લઈજી. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરી દેજો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમે ત્રાપજ ગામમાંથી કોઈ વિડીયો જોતા હોય તો આ જગ્યાએ મુલાકાત લીધી છે કે નહીં. અને વિડીયોને એક લાઇક આપી દેજો, વધુ શેર કરી દેજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.